डॉक्टर आई के विजळीवाळा। તેમનું મૂળ વતન છે ભાવનગર જિલ્લાનું અમરગઢ। તેમનો જન્મ 14મી જુલાઈ 1960 માં થયો હતો। હાલ તેઓ ભાવનગરમાં નિવાસ કરે છે। બાળ દોસ્તો, મજાની વાત તો એ છે કે ડોક્ટર વીજળીવાળા સાહેબ વ્યવસાય ડોક્ટર છે અને સાથોસાથ એક સારા લેખક છે। તેમણે વાર્તાના અનેક પુસ્તકો લખ્યા છે। નમસ્કાર મિત્રો, આજે હું તમને ટેડની એક ખૂબ સુંદર પ્રેરણાદાયી વાર્તા કરીશ। પરદેશની વાત છે। એક નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ શરૂ થવાની થોડીક વાર હતી। બધા છોકરાઓને થોડીક ઇંતેજારી પણ હતી, કારણ કે આજે એમના વર્ગમાં નવા શિક્ષિકા બહેન આવવાના હતા। આ વર્ષથી જ એમની નવી નિમણૂક થઈ હતી। ભણીને આવ્યા પછી એમનો પણ નોકરીનો આ પ્રથમ જ દિવસ હતો। એમના માટે પણ આ નિશાળ અને આ વર્ગના બાળકો એટલા જ નવા હતા જેટલા એ પોતે આ બાળકો માટે નવા હતા। વર્ગ શરૂ થવાનો બેલ પડ્યો। પાંચમા ધોરણના છોકરાઓ આતુરતાપૂર્વક નવા શિક્ષકની રાહ જોવા લાગ્યા। એ જ વખતે ખૂબ જ પ્રતિભાશાળી એક સુંદર યુવતીએ વર્ગમાં પ્રવેશ કર્યો। એ હતા નવા શિક્ષિકા બહેન। એમનું નામ હતું મિસિસ થોમ્પસન। આવતા વેત એમણે ક્લાસના છોકરાઓનું અભિવાદન કર્યું। ત્યારબાદ સૌએ એકબીજાનો પરિચય આપ્યો। દરેક છોકરાએ ઉત્સાહપૂર્વક પોતાનું નામ સરનામું કહ્યું, પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઈ પણ બોલ્યા વિના બેઠો રહ્યો। એ પોતાનો પરિચય આપવા, પોતાનું નામ કહેવા પણ આગળ ન આવ્યો। એનો દેખાવ સાવ લઘર વગર હતો, કંઈ કેટલાય દિવસથી નાહ્યો ન હોય તેવું લાગતું હતું। વાળ પણ વિખરાયેલા, કપડા પર તો મળી જામી ગયેલી, એ કદાચ ગંધાતો પણ હશે જ, કારણ કે એની બાજુની બેઠક પર કોઈ બેઠું નહોતું અથવા બેસવા રાજી નહોતું। એને જોઈને જ શિક્ષિકા બેનને સૂક ચડી ગઈ। ઔપચારિકતા પૂરતું એમણે એનું નામ જાણી લીધું। એ છોકરાનું નામ હતું ટેડ। પરિચયનો સમય પૂરો થયા પછી શિક્ષિકા બહેને દરેક વિદ્યાર્થીને કહ્યું કે એ બધાને ખૂબ ચાહે છે, પણ સાચું જોતા તો એમના મનના એક ખૂણામાં ક્યાંક ટેડ પ્રત્યેનો તિરસ્કાર છુપાઈને બેસી ગયો હતો અને એ વાતની એમને પણ જાણ હતી। ત્યાર પછી પાંચમા ધોરણના એક ક્લાસમાં ટેડ તો જાણે મસ્કરીનું એક પાત્ર બની ગયો હતો। મિસિસ થોમ્પસન એની મજાક ઉડાવવાનો એક પણ મોકો ચૂકતા નહીં। શરૂઆતમાં તો એ વર્ગની કસોટીઓમાં ટેડનું પેપર તપાસતા પણ ખરા, પણ એકાદ બે વખત ટેડના શૂન્ય માર્ક આવ્યા પછી એમણે એક નવી રીત અપનાવી હતી। ટેડના પેપરના પહેલા પાને સૌપ્રથમ મિસિસ થોમ્પસન એક મોટું લાલ મીંડું મૂકી દેતા, નાપાસની નિશાની કરી નાખતા અને ત્યાર પછી જ એના પેપરમાં નજર નાખતા। આમે ટેડના અક્ષર એટલા બધા ગરબડિયા થતા કે કોઈ ભાગ્ય જે ઉકેલી શકે। પોતાને વારંવાર શૂન્ય માર્ક જ મળતા છતાં ટેડ તો જાણે આ બધી વસ્તુઓ પ્રત્યે કંઈ જ ન બન્યું હોય તેમ વર્તતો, કંઈ પણ પ્રત્યાઘાત આપ્યા વિના એ નીચું જોઈને બેઠો જ રહેતો। આખો ક્લાસ અને મિસિસ થોમ્પસન પણ એના શૂન્ય માર્કની ઠેકડી ઉડાવતા હોય ત્યારે એ પગના અંગૂઠાથી જમીન ખોતરતો રહેતો। હવે એ નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગ શિક્ષક કે શિક્ષિકાએ પોતાના દરેક વિદ્યાર્થીનો આગળના દરેક વર્ષનો રેકોર્ડ વાંચી જવો ફરજિયાત હતો। એક વખત પ્રિન્સિપાલે મિસિસ થોમ્પસનને આ અંગે પૂછ્યું તો એમણે કહેલું કે ટેડ સિવાયના દરેક વિદ્યાર્થીનો રેકોર્ડ એમણે વાંચી લીધો છે। ટેડનો રેકોર્ડ પણ સત્વરે વાંચવાની એમણે તાકીદ કરી। ત્યારે એક રવિવારે એમણે ટેડનો પાછળનો રેકોર્ડ હાથમાં લીધો। ટેડના પ્રથમ ધોરણના વર્ગ શિક્ષકે લખેલું કે ટેડ એક ખૂબ જ હસમુખો અને હોશિયાર છોકરો છે, એના અક્ષર બધા કરતા સુંદર અને મોતીના દાણા જેવા થાય છે, આટલો ઉત્સાહી, જીવંત અને વિવેકી છોકરો પ્રથમ કક્ષાના વર્ગમાં બીજો એક પણ નથી, એ કદાચ ભવિષ્યનો કોઈ ખૂબ જ તેજસ્વી સિતારો છે। આઈ વિશ ઓલ ધ બેસ્ટ ટુ હિમ, હું એને એક ઉજ્જવળ ભવિષ્ય માટેની અંતઃકરણની શુભેચ્છાઓ પાઠવું છું। આ વાંચીને મિસિસ થોમ્પસનને નવાઈ લાગી, કારણ કે આજના ટેડ સાથે આમાંથી એક પણ શબ્દનો મેળ ખાતો નહોતો। એમણે આગળ વાંચવાનું શરૂ કર્યું। બીજા ધોરણના વર્ગ શિક્ષકે નોંધ કરી હતી કે ટેડ અત્યંત હોશિયાર અને ચપળ છોકરો છે, વર્ગના દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે, પણ પાછલા થોડાક દિવસથી એ થોડોક બેધ્યાન બની ગયો છે। એનું કારણ કદાચ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે એ પણ હોઈ શકે,
સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારૂડિયા છે. એના ઘરની આવી પરિસ્થિતિની ખરાબ અસર ટેડ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ વાંચ્યા પછી મિસિસ થોમ્પસનને એક આઘાત જેવી લાગણી થઈ. ત્રીજા ધોરણના વર્ગ શિક્ષકની નોંધ હતી કે માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે, ક્યારેક એકલો એકલો કંઈક બબડતો હોય છે, ક્યારેક એની આંખોમાં આંસુ ભરેલા હોય છે. એ કંઈ જ બોલતો નથી કોઈ સાથે, હવે વાત પણ કરતો નથી. ભણવાના સનિષ્ઠ પ્રયાસો છતાં એ ભણવામાં ધ્યાન નથી આપી શકતો. જો કોઈ યોગ્ય પગલા નહીં લેવાય તો એવું લાગે છે કે એના કુમળા માનસને આવા આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય. આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેટલું ખરાબ રહ્યું હતું, મિસિસ થોમ્પસનને પોતાની જાત માટે હવે શરમ આવવા લાગી હતી. ચોથા ધોરણના વર્ગ શિક્ષકે એવું લખેલું કે ટેડ કોઈ જ બાબતમાં રસ લેતો નથી, તેનું જીવનસત્વ જાણે સાવ હણાઈ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પણ આવતા નથી અને કોઈ બીજી સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી સાથે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને ઘરમાં મદદ કરવાને કારણે ક્યારેક ક્લાસમાં ઊંઘી પણ જાય છે અને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે. કોઈની સાથે એ વાત પણ નથી કરતો, પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે એ છોકરાને મદદ કરે. બસ આટલું વાંચતા જ મિસિસ થોમ્પસન જોધાવર આંસુએ રડી પડ્યા. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી, પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર વછૂક્યો. એક નાનકડા અને નિર્દોષ જીવને પોતે અજાણતા જ કેટલી ઈજા પહોંચાડી હતી. ટેડ મેલો ગેલો હતો, લગર વગર હતો અને ગંધાતો હતો, એ તો પોતે પણ જોયું. પણ એ શું કામ એવો હતો એ જાણવાની કોશિશ આ 6 મહિનામાં એમણે ક્યારેય નહોતી કરી. એ ભણવામાં 0 માર્ક લાવતો હતો એ મોટા લાલ મીંડાથી પોતે સાબિત કર્યું હતું. પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની એમણે ક્યારેય ઈચ્છા પણ નહોતી કરી. શું ખરેખર પોતે એક સાચા શિક્ષકને છાજે એવું કાર્ય કર્યું હતું ખરું? જરાય નહીં, ઉલટાનું એમણે તો એક વખોડવાલાયક કૃત્ય જ કર્યું હતું. મિસિસ થોમ્પસનને પોતાની જાત માટે ધિક્કારની લાગણી થઈ આવી. રવિવારનો બાકીનો દિવસ એમણે રડવામાં જ કાઢ્યો. બીજા દિવસનો સોમવાર એ નિશાળમાં નાતાલની રજાઓ પડતા અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો સિરસ્તો હતો. 5મા ધોરણના બાળકો પણ મિસિસ થોમ્પસનને ભેટ આપવા માટે થનગની રહ્યા હતા. બેલ વાગ્યો, હળવા પગલે મિસિસ થોમ્પસન ક્લાસમાં દાખલ થયા. આ 6 મહિનામાં પ્રથમવાર એમણે ટેડ સામે જોઈને સ્મિત કર્યું. પણ ટેડ તો સ્થિત પ્રજ્ઞની માફક કોઈ પણ હાવભાવ વિના જ બેઠો રહ્યો, હસ્યો પણ નહીં. ભેટ આપવાનો સમય થતા બાળકો એક પછી એક એમ પોતાની જગ્યાએથી ઊભા થઈને આવતા ગયા. મેરી ક્રિસમસ મિસિસ થોમ્પસન કહી પોતાના હાથમાં રહેલ આકર્ષક રંગીન ચળકતા કાગળોથી વીંટળાયેલા બોક્સ મિસિસ થોમ્પસનને આપતા ગયા. આ બધા દરમિયાન ટેડ માથું ઝુકાવીને બેઠો હતો. બધા વિદ્યાર્થીઓ પોતાની ભેટ આપી અને બેસી ગયા. ત્યારબાદ ધીમેથી ટેડ ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઈ કાગળની કોથળી હતી. ટેડે ડૂચાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ ખચકાયો. બધા છોકરાઓ એના હાથમાંથી ગંદી કોથળી જોઈને જોરથી હસવા લાગ્યા, મસ્કરી કરવા લાગ્યા. બંને હાથ વડે કોથળીને સજ્જડ રીતે પકડી અને ટેડ ઝડપથી મિસિસ થોમ્પસન પાસે પહોંચ્યો. નીચું જોઈને એણે ખચકાતા ખચકાતા એ આપવા માટે હાથ લંબાવ્યો. મારા વાલા દીકરા, ભેટ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર, કહી મિસિસ થોમ્પસને એના માથા પર પહેલીવાર સાચા દિલથી હાથ ફેરવ્યો. ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પ્રથમ વખત જ સાચી લાગણીનો સ્પર્શ અનુભવ્યો હશે. એણે પહેલીવાર મિસિસ થોમ્પસનની આંખમાં આંખ પરોવીને જોયું. મિસિસ થોમ્પસનની આંખમાં પસ્તાવાના આંસુની ભીનાશ સ્પષ્ટ ઉભરી આવી હતી. ટેડની આંખમાં પણ આવા સાચી લાગણીથી ભરેલા સ્પર્શ માટે આભારના 1000 શબ્દો અને 100 વાક્યો લખાઈ ગયા હતા. એને બોલી બતાવવાની કાંઈ જ જરૂર નહોતી. એ પછી ઝડપથી ચાલીને એ પોતાની જગ્યાએ જઈને બેસી ગયો. મિસિસ થોમ્પસને એણે આપેલી કથ્થાઈ કાગળની કોથળી ખોલી દરિયાને કાંઠેથી વીણેલા છીપલાનો એક કઢંગો પાટલો બ્રેસલેટ એમાં હતો. ટેડે પોતે જાતે જ એ તૈયાર કરેલો. અમુક છીપલા તો દોરામાં પરોવાતા તૂટી પણ ગયા હતા. એની સાથે બીજી ભેટ હતી પૂણી વપરાઈ ગયેલી પરફ્યુમ એટલે કે સ્પ્રેની બાટલી.
આખો વર્ગ ભેટમાં અપાયેલી આવી ભંગાર વસ્તુઓને જોઈને જોર જોરથી હસવા લાગ્યો. પણ મિસિસ થોમ્પસને બધાને ચૂપ કરી દીધા. પછી ટેડ સામે જોઈ ખૂબ જ વહાલ સાથે કહ્યું, ટેડ દીકરા, સાચું કહું, આટલી સરસ ભેટ મને ક્યારેય કોઈએ આપી નથી. બીજા બધાએ તો મને સ્ટોર્સમાંથી તૈયાર મળતી વસ્તુઓ જ આપી છે, પણ તે તો મારા માટેની ભેટ જાતે જ તૈયાર કરી છે, ખરું ને? એટલે તારો આભાર સૌથી વધારે માનું છું. બોલ, સાચું કહે, તે મારા માટેની આ ભેટ તારી જાતે છીપલા પરોવીને તૈયાર કરી છે ને? હકારમાં મસ્તક હલાવી અને ટેડ નીચું જોઈ ગયો. એ દિવસે બાકીના દરેક પીરિયડમાં મિસિસ થોમ્પસને એ બ્રેસલેટ પહેરી જ રાખ્યું. એ સાંજે એમના ઘરના મુખ્ય દ્વાર નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું કે મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાચું વાલ કર્યું હોય. તમે સૌથી સારા ટીચર છો, ટેડ. વાંચીને મિસિસ થોમ્પસનની આંખમાં આંસુ આવી ગયા, પણ એમના દુખતા હૃદયને થોડીક સાતા વળી. બીજે દિવસે ટેડ નહાઈને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત રીતે ઓળેલા હતા. 6 મહિનામાં કદાચ પ્રથમ વખત જ એણે કપડાં પણ ધોયેલા પહેર્યા હતા. મિસિસ થોમ્પસનથી આ ફેરફાર અજાણ્યો નહોતો જ. ત્યાર પછી તો જાણે પાનખરના ઠૂઠા ઝાડને વાસણથી વાયરો સ્પર્શી ગયો હોય તેમ ટેડ ઝડપભેર ખીલવા લાગ્યો. મિસિસ થોમ્પસન પણ એનું ખાસ ધ્યાન રાખતા. ટેડના વખાણ કરવાની એક પણ તક એ જતી ન કરતા. હવે ટેડ પણ એનો હકારાત્મક પ્રતિભાવ આપવા લાગ્યો હતો. 9 માસિક પરીક્ષાઓમાં ટેડ વર્ગમાં 6ઠા નંબરે આવ્યો અને 12 માસિક પરીક્ષામાં ક્લાસમાં પ્રથમ. વર્ષ પૂરું થયું એટલે એ ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ગોઠવાયો ત્યારે ટેડ ખૂબ જ રડ્યો. મિસિસ થોમ્પસન પણ એટલું જ રડ્યા. એ વખતે ટેડ એમનો સૌથી વાલો અને માનીતો વિદ્યાર્થી બની ચૂક્યો હતો. 1 વર્ષ પછી ફરી એક વખત મિસિસ થોમ્પસનને ટેડનો પત્ર મળ્યો. એમાં એણે લખ્યું હતું કે હજુ એના માટે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ અને ઉત્તમ ટીચર મિસિસ થોમ્પસન જ છે અને જિંદગીમાં એ એમને ક્યારેય નહીં ભૂલી શકે. એ પછી સમય સરકતો ગયો. 6-7 વર્ષ પછી તો મિસિસ થોમ્પસન આ ઘટનાને લગભગ ભૂલી જવા આવ્યા હતા. એ વખતે ટેડનો પત્ર ફરી એક વખત આવ્યો. એણે લખ્યું હતું કે મિસિસ થોમ્પસન, તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજૂરી કરીને ભણતા ભણતા મેં આજે હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે હું સમગ્ર બોર્ડમાં 3જા નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ. આંસુભરી આંખે મિસિસ થોમ્પસન કાગળ સામે જોઈ રહ્યા. એ પછી 5 વર્ષ સુધી ટેડના કોઈ જ સમાચાર એમને ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એણે આગળ શું કર્યું એની પણ એમને કંઈ જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ પરબીડિયું એમના દ્વાર નીચે એમણે જોયું. આ વખતે તમે મારા જીવનના સૌથી આદરણીય વ્યક્તિ છો. એ વાક્યથી વધારે વિગત નહોતી લખી. બસ હવે ટેડ એમને જલ્દી મળવા આવશે એવું લખેલું હતું. પણ આ પત્રમાં ટેડની સહી બદલાઈ ગઈ હતી. પત્રને અંતે જ્યાં એ ટેડ એમ લખતો હતો ત્યાં આ વખતે ડોક્ટર થિયોડોર એફ સ્ટોડાર્ડ MD એમ લખેલું હતું. હા, ટેડ ડોક્ટર બની ગયો હતો. મિસિસ થોમ્પસનની આંખોમાંથી ટપકતા હર્ષના આંસુથી ટેડની સહી ભીંજાઈ રહી હતી. પત્ર મળ્યાના 2 જ દિવસ પછી સવારના 8 વાગ્યામાં મિસિસ થોમ્પસનના ઘરની ડોરબેલ વાગી. ખોલીને જુએ છે તો સામે એક પડછંદ અને ફટડો યુવાન ઊભો હતો. એની જોડાજોડ એનો હાથ પકડીને એક ખૂબ જ રૂપાળી યુવતી ઊભી હતી. યુવાને પૂછ્યું, ઓળખ્યો મને? મિસિસ થોમ્પસન હજુ અવઢવમાં હતા. હું ટેડ અને આ મારી વાગ્દતા. એટલું કહીને ટેડ મિસિસ થોમ્પસનના પગમાં પડી ગયો. એ પડછંદ ડોક્ટર ક્યાંય સુધી એમના પગ પકડીને રડતો રહ્યો અને મિસિસ થોમ્પસનની હાલત પણ ક્યાં જુદી હતી. બંને કેટલી વાર સુધી રડ્યા પછી સ્વસ્થ થયા. 3 દિવસ પછી ટેડના લગ્ન હતા. એ પ્રસંગે મિસિસ થોમ્પસનને હાજરી આપવાનું આમંત્રણ આપવા માટે જ એ આવ્યો હતો. એમની પાસે આવવાનું વચન લઈને જ ટેડ અને એની ભાવિ પત્નીએ વિદાય લીધી. એના 3 દિવસ પછી ચર્ચમાં ટેડના લગ્નની વિધિ શરૂ થઈ. રૂઢિ અને રિવાજ મુજબ જે જગ્યાએ ટેડની માતાએ બેસવાનું હોય ત્યાં ટેડે મિસિસ થોમ્પસનને આગ્રહપૂર્વક બેસાડ્યા. એમના શરીર પરથી આવતી પરફ્યુમની સુગંધ ટેડ તરત જ ઓળખી ગયો. આ એ જ સ્પ્રે હતો જેની પોણી વપરાયેલ બાટલી ટેડે 5મા ધોરણમાં નાતાલ વખતે એમને ભેટ આપેલી. ટેડે મિસિસ થોમ્પસનને કહ્યું કે મેમ, કદાચ તમને ખ્યાલ નહીં હોય પણ આ સ્પ્રેની પોણી બાટલી મારી માતાએ વાપરેલી, બાકીની પા બાટલી મેં તમને આપેલી.
આજે એ સ્પ્રે છાંટીને તમે ફક્ત મારી માતાની જગ્યા પર નથી બેઠા, પણ મને તો લાગે છે કે સાક્ષાત મારી માતા તરીકે જ પધાર્યા છો. અને બીજી એક વાત, તમારો આભાર માનવા માટે મારી પાસે શબ્દો જ નથી. મને ડૂમો ભરાઈ આવે છે, પણ ખરા દિલથી કહું છું મિસિસ થોમ્પસન કે તમે જ એ વ્યક્તિ છો જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે. મારામાં પણ કંઈક સત્વ પડેલું છે એ દેખાડવા બદલ અને હું પણ કંઈક કરી શકું છું એવો આત્મવિશ્વાસ મારામાં જગાવવા બદલ હું હંમેશ માટે તમારો ઋણી બની ગયો છું. ટેડ આગળ ન બોલી શક્યો. ભૂતકાળની દારૂણ યાદો એની આંખોમાંથી આંસુ સ્વરૂપે ટપકી રહી હતી. ના બેટા, એવું નથી, મિસિસ થોમ્પસન બોલ્યા. હકીકતમાં તો તે જ મને શીખવ્યું હતું કે હું પણ કંઈક અદ્ભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેમ ભણાવવું જોઈએ એ તો તું મળ્યો પછી જ સમજાયું. ચોપડાઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઈક પણ ભણવા ભણાવવાની દ્રષ્ટિ તો તે જ મને આપી હતી. એ માટે હું પણ તારી ઋણી બની ગઈ છું. મને એક શિક્ષકની સાથે એક માણસ પણ બનાવવા માટેનું તારું એ ઋણ હું ક્યારે ચૂકવી શકીશ? મિસિસ થોમ્પસન પણ આગળ કંઈ જ ન બોલી શક્યા. ટેડ એના ચરણોમાં નમી પડ્યો. મિસિસ થોમ્પસનનો હાથ ટેડને આશીર્વાદ આપવા લંબાયો. એ હાથમાં એમણે પેલું તૂટેલા સંખલાનું બ્રેસલેટ પહેર્યું હતું. સૌ દર્શક મિત્રોને આ પ્રેરણાદાયી વાર્તા ખૂબ ગમી હશે. સૌનો ખૂબ ખૂબ આભાર.